ઉપર 4 ગણી ડ્યુટી લગાડો એવી કિસાન સંઘે આવેદન પત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોને 14 કલાક દિવસના સમયે લાઈટ આપવા માંગ। જામનગર વિસ્તારમાં સારા અને સમયસર વરસાદના કારણે મગફળીનું બમ્પર વાવેતર થયું છે, ત્યારે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળી રહે તે માટે પામ તેલની આયાત ડ્યુટીમાં 4 ગણો વધારો કરી અત્યારથી જ ટેકાના ભાવે ખરીદીનું સરકાર આયોજન કરે તેવી માંગ સાથે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। ભારતીય કિસાન સંઘના જામનગર જિલ્લા પ્રમુખ રજનીશ પટેલની આગેવાનીમાં પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી સીમિત આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિવિધ માંગણીઓ મૂકવામાં આવી હતી। ખાસ કરીને ચણા, કપાસ, ઘઉં અને રાયડાના ટેકાના ભાવની ખરીદી બાદ હજુ સુધી ખેડૂતોને પેમેન્ટ મળ્યા ન હોય તાકીદે ચૂકવણા કરવાની સાથે ખેડૂતોને 14 કલાક દિવસના સમયે લાઈટ આપવા માંગ ઉઠાવાઈ હતી। આ ઉપરાંત સૌની યોજના થકી ખેતી સંલગ્ન ડેમોમાં નિયમિત પાણી ઠાલવવું, ખેડૂતોને ગત વર્ષે માવઠા બાદ વીમા કંપની દ્વારા નુકસાન સહાયની અપૂરતી રકમ ચૂકવવી, રોજકુંડનો ત્રાસ નિવારવો તેમજ ખેડૂતોના હિત માટે સરકાર ખેડૂત નીતિ આયોગ બનાવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। આ રજૂઆતમાં સૌથી અગત્યની રજૂઆત કરતા કિસાન સંઘે માંગ કરી હતી કે આ વર્ષે મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને લોકોને શુદ્ધ સિંગ તેલ ખાવા મળે તે માટે પામ તેલની આયાત ડ્યુટીમાં 4 ગણો વધારો કરવામાં આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જામનગર કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે કે ગત વર્ષે જે કમોસમી વરસાદ પડ્યા અને જે એના વીમા આજ દિન સુધી વીમા કંપનીઓએ ચૂકવા નથી। ગવર્મેન્ટમાં અમે જ્યારે રજૂઆત કરી હતી તો ત્યાંથી પણ ગોળગોળ જવાબ મળે છે, વીમા કંપનીઓને અમે રજૂઆત કરી હતી તો ત્યાંથી પણ ગોળગોળ જવાબ મળે છે। તો આવી વીમા કંપનીની જે દાદાગીરી છે એની સામે સરકાર શા માટે આજ સુધી ઝૂકી રહી છે આનું અમને ખબર નથી પડતી। જો વીમા કંપનીઓ વીમા ન ચૂકવવાની હોય તો એને લબાચા ભરી અને ગુજરાતથી બહાર ફેંકી દો, તો એ વીમા કંપનીને બ્લેકલિસ્ટ કરો। તો ખેડૂતોને જે હકીકતની નુકસાની હતી એના વીમા સરકાર વીમા કંપનીઓ પર પ્રેશર ઊભું કરી અને ચૂકવાવે। બીજા નંબરમાં સૌરાષ્ટ્રમાં આ વખતે ભગવાનની મહેરબાનીથી ખૂબ સારો વરસાદ પડ્યો છે, તો મગફળીનું વાવેતર સામે 20 લાખ હેક્ટરથી વધુમાં મગફળીનું વાવેતર થયું છે, તો મગફળીનું બમ્પર ઉત્પાદન થવાનું છે ત્યારે સરકાર એના માટે શું આગામી આયોજન કરી રહી છે એ પણ ખેડૂતો જાણવા માગે છે। તો સરકાર એના માટે તેની સિંગદાણાને નિકાસ કરે, સાથે સાથે જે વિદેશમાંથી પામોલીન તેલ આયાત થાય છે એની ઉપર 4 ગણી ડ્યુટી વધારે અને ખેડૂતોને ઉત્પાદન સમયે મગફળીના પૂરતા ભાવ મળી રહે એ રીતનું સરકાર અત્યારથી આગોતરું આયોજન કરે, સાથે સાથે ભૂંડ અને રોજના ખૂબ જ ત્રાસ અત્યારે ખેડૂતોને છે તો એનો પણ સરકાર કંઈક નિકાલ કરે। આવી રીતે આજ અમે કલેક્ટરશ્રીને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું છે। હર્ષલ ખંધેડિયા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જામનગર।